કેમ છો મિત્રો? આશા કરું છું કે આપ બધા કુશળ જ હશો. તો આપણો ફિફ્થ સેમેસ્ટરનો સબ્જેક્ટ માઇક્રોપ્રોસેસર એન્ડ કંટ્રોલર એપ્લિકેશન્સ એ શરૂ છે. એની અંદર યુનિટ 1 આપણે જોઈ રહ્યા છીએ, કંટ્રોલ સિસ્ટમ્સ કમ્પોનન્ટ્સ. તો આપણે પાર્ટ 1 અને પાર્ટ 2 જોઈ ગયા છીએ, બરાબર છે? જેની અંદર આપણે જોયું હતું કે કેવી રીતે એક કંટ્રોલ સિસ્ટમ જે છે એ ખૂબ જ મહત્ત્વની છે ઇન્સ્ટ્રુમેન્ટેશનની અંદર, એટલે કે મેન્યુફેક્ચરિંગ એરિયા હોય કે પ્રોડક્શન ફેસિલિટી હોય, એની અંદર કેવી રીતના કંટ્રોલ સિસ્ટમનો ખૂબ જ મહત્ત્વનો ભાગ છે આપણે જોયું હતું. સાથે સાથે એ પણ જોયું હતું કે જે ઓટોમેશન જે છે એ દરેક ઇન્ડસ્ટ્રીની અંદર આપણને વધતા ઓછા અંશે જોવા જ મળે છે, અને એની અંદર પણ જે કંટ્રોલ સિસ્ટમ જે છે એનો ખૂબ જ મહત્ત્વનો ફાળો છે, બરાબર છે? આગળ પણ આપણે જોયું હતું કે અત્યારે જે લેટેસ્ટ જે અપડેટ છે, બરાબર છે, ઓટોમેશનની અંદર, એટલે કે કંટ્રોલ સિસ્ટમના ઉપયોગની અંદર, તો એ પણ આપણે જોયું હતું. સાથે સાથે પાર્ટ ટુની અંદર આપણે શું જોયું હતું? તો કે સિસ્ટમ એટલે શું એને આપણે જો ડિફાઇન કરી હતી કે ભાઈ સિસ્ટમ એટલે શું, તો કે કલેક્શન ઓફ સબસિસ્ટમ્સ, એટલે કે નાની નાની ઘણી બધી સબસિસ્ટમ તમે ભેગી કરો એટલે એક મોટી સિસ્ટમ બને, બરાબર. સાથે સાથે જોયું હતું કે ફંક્શન ઓફ એની ઇલેક્ટ્રોનિક સિસ્ટમ શું છે. કોઈ પણ એક ઇલેક્ટ્રોનિક સિસ્ટમ લ્યો તમે, તેનું ફંક્શન શું છે? તો કે આઉટપુટને જે છે એ આપણી ઈચ્છા પ્રમાણે રાખે, બરાબર છે. એટલે શું? તો કે આપણી ઈચ્છા, આપણી ડિઝાયર્ડ ઇનપુટ વેલ્યુ એ પ્રમાણે આઉટપુટને મેન્ટેન કરી રાખે, આઉટપુટને રેગ્યુલેટ કરી રાખે, તો એ જે છે એ ઇલેક્ટ્રોનિક સિસ્ટમનું ફંક્શન છે. પછી જોયું હતું કંટ્રોલ મેથડ પણ આપણે જોયું હતું કે ભાઈ કંટ્રોલ મેથડ શું છે. તો કે કંટ્રોલ મેથડ શું છે, તો કે આઉટપુટ જે છે સેન્સરના માધ્યમથી, બરાબર, સેન્સરની મદદથી આઉટપુટને મેઝર કરી એને ફીડબેક પાથ થ્રુ ઇનપુટમાં આપવાનું, બરાબર છે. ઇનપુટ પાસે શું થશે, કમ્પેરિઝન થશે, બરાબર છે. ઇનપુટ પાસે શું થશે, કમ્પેરિઝન થશે, અને કમ્પેરિઝન થઈ ગયા પછી કંટ્રોલર યોગ્ય નિર્ણય લેશે કે ઇનપુટ વધારવું કે ઘટાડવું, કે જેથી આઉટપુટ જે છે એ કેવું રહે, ડિઝાયર્ડ. અહીંયા ખાસ મહત્ત્વનું જે શબ્દ છે, ખાસ મહત્ત્વનો જે શબ્દ છે એ શું છે, ડિઝાયર્ડ આઉટપુટ, બરાબર છે. મને જે જોઈએ એવું આઉટપુટ મને મળવું જોઈએ, અને આવું આઉટપુટ મને મળે એના માટે અહીં કંટ્રોલર યોગ્ય નિર્ણય લેશે, બરાબર છે. તો આખી પદ્ધતિ, બરાબર છે, એને શું કહેવાય, કંટ્રોલ મેથડ્સ, બરાબર છે. પછી આપણે પાર્ટ ટુના એન્ડમાં જોયું હતું કે ભાઈ ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ અને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ, બરાબર છે. દેર આર ટુ ટાઈપ્સ ઓફ લૂપ્સ, બરાબર છે. એકચ્યુઅલી દેર આર ટુ ટાઈપ્સ ઓફ કંટ્રોલ સિસ્ટમ, બરાબર છે, ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ અને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ. આપણે જોયું હતું કે ફીડબેકના આધારે બંનેને ક્લાસિફાઈ કરવામાં આવે છે. ઓપન લૂપમાં ફીડબેક નથી હોતું, ક્લોઝ લૂપમાં ફીડબેક હોય છે. ઓપન લૂપની અંદર આઉટપુટ જે છે, બરાબર છે, આઉટપુટ એ સીધા ઇનપુટના પ્રપોર્શનમાં હોય છે. એટલે કે શું છે, તો કે તમે ઇનપુટ સેટ કરી દીધું એટલે આઉટપુટ તમને એ પ્રમાણે મળશે. પછી તમને આઉટપુટ તમારું ડિઝાયર્ડ મળ્યું હોય કે ન મળ્યું હોય એનાથી ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમને કોઈ જ ફરક પડતો નથી. અહીં તમને ડિઝાયર્ડ આઉટપુટ મળી પણ શકે, ન પણ મળે, જ્યારે ક્લોઝ લૂપમાં એવું નથી. ઇનપુટ અને આઉટપુટનો સંબંધ તો છે જ, બરાબર, ઇનપુટ અને આઉટપુટનો સંબંધ તો છે જ, પણ એ વન વે નથી, બરાબર. અહીંયા શું છે, વન વે છે. અહીંયા ટુ વેનો અર્થ એવો નથી કે આઉટપુટ જે છે ઇનપુટને કંટ્રોલ કરે, ઇનપુટ આઉટપુટને કંટ્રોલ કરે, એવી રીતનું નહીં, પણ એનો અર્થ એવો છે કે ઇનપુટ જે છે એ નક્કી કરે છે કે આઉટપુટ કેવું રહેવું જોઈએ, અને આઉટપુટ જે છે એ ઇનપુટ પ્રમાણે રહે એના માટે શું એક મહત્ત્વનો પાથ આવે છે, એ છે ફીડબેક પાથ, બરાબર. એટલે ટુ વે કમ્યુનિકેશન જેવું આપણે સમજવા માટે કહી શકીએ. અહીં શું છે, તમને ડિઝાયર્ડ આઉટપુટ મળે જ, બરાબર છે. અહીં તમને ડિઝાયર્ડ આઉટપુટ મળે જ, અને આપણે ઉદાહરણ પણ જોયા હતા, બરાબર છે. આપણે આગળ વધીએ, આપણો પાર્ટ 3 જે છે એ અહીં શરૂ થાય છે, પાર્ટ 3, બરાબર છે. એની અંદર આપણે જોશું કે ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ એટલે શું, બરાબર છે. ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ એટલે શું, સૌથી મહત્ત્વની વાત એ કે ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમની અંદર આપણે આઉટપુટને મેઝર કરતા નથી, એટલે કે આઉટપુટ જે છે એ ઇન્ડિપેન્ડન્ટ છે, સ્વતંત્ર છે. આઉટપુટને આપણે મેઝર કરતા નથી, અને મેઝર કરીને એની વેલ્યુને આપણે ઇનપુટ પાસે પણ મોકલતા નથી, એટલે કે ફીડબેક પાથ જે છે
બરાબર છે, ફીડબેક પાથ જે છે અહીંયા નથી, બરાબર છે. એટલે આપણે અહીંયા સમજી શકીએ છીએ કે ઓપન લૂપ કન્ફિગરેશન ડઝ નોટ મોનિટર ઓર મેઝર ધ કન્ડિશન ઓફ ઇટ્સ આઉટપુટ સિગ્નલ, એટલે કે આઉટપુટ સિગ્નલ જે છે એને મેઝર કરવામાં આવતું નથી, બરાબર છે. હવે આઉટપુટ સિગ્નલને મેઝર કરતા નથી એટલે અહીં ફીડબેક પાથ પણ નથી, બરાબર છે. ઓબ્વિયસ છે કે ફીડબેક પાથ ક્યારે હોય, જ્યારે આઉટપુટની કોઈક વેલ્યુને આપણે ઇનપુટ તરફ મોકલવી હોય તો જોઈએ ને ફીડબેક પાથ, પણ અહીંયા તો એવી કોઈ જરૂર જ નથી, બરાબર છે. એટલે આ એક મહત્ત્વની વાત છે. બીજી મહત્ત્વની વાત શું છે ઓપન લૂપ સિસ્ટમમાં? ઇન ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ ધ આઉટપુટ હેઝ નો ઇન્ફ્લુઅન્સ ઓર ઇફેક્ટ ઓન ધ કંટ્રોલ એક્શન્સ ઓફ ધ ઇનપુટ સિગ્નલ. એટલે શું કહે છે કે આપણે આ નીચે જે ડાયાગ્રામ જે છે ને ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમનો એના દ્વારા સમજીએ. જો શું કહે છે કે ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ છે એની અંદર આઉટપુટની આઉટપુટ જે છે એનો કોઈ પણ અસર, આઉટપુટની કોઈ પણ અસર જે છે એ ઇનપુટના કંટ્રોલ એક્શન ઉપર નથી હોતી, બરાબર છે. એટલે કે આઉટપુટ જે છે એ ઇનપુટને કોઈ પણ રીતે અસર કરી શકતો નથી. એટલે કહેવા શું માંગે છે આપણે સમજીએ, ઉદાહરણથી છે ને આ બેસ્ટ રીતે સમજી શકાય એમ છે. જો પહેલે તો આપણે બ્લોક ડાયાગ્રામ સમજીએ કે પહેલે આપણે કોઈ એક સિમ્પલ સિસ્ટમ છે એને આપણે ઇનપુટ આપ્યું, બરાબર છે. ઇનપુટ જે છે એ કંટ્રોલરને મળશે, કંટ્રોલર ઇનપુટ પ્રમાણે જે પણ પ્રોસેસ છે એ શરૂ કરશે, બરાબર છે. એ પ્રોસેસ શરૂ થશે અને એ પ્રોસેસ પૂરી થશે એટલે આપણને શું મળશે, એક આઉટપુટ મળશે. હવે ક્યાંય અહીંયા તમને લાગે છે કે આ આઉટપુટ જે છે એ આપણને આપણું ડિઝાયર્ડ આઉટપુટ એટલે કે મને જે ઈચ્છા છે, મારી જે ઈચ્છા પ્રમાણેનું આઉટપુટ એ મને મળશે કે નહીં મળે, બરાબર, મળશે કે નહીં મળે એનો આધાર જે છે એ ક્યાંય પણ આપણને અહીંયા લાગે છે કે આઉટપુટ ઉપર છે, બરાબર. સમજો, ફરી પાછું સમજો, બરાબર, કે ઇનપુટથી આઉટપુટ સુધીનો જે આ રસ્તો જે છે જો તમને લાગે સિંગલ છે, વન વે, બરાબર છે, જેમ વન વે રોડ હોય ને એક બાજુ જઈ શકાય એવી રીતનો, બરાબર. હવે તમે ઇનપુટ આપશો, કંટ્રોલર જે છે એ પ્રમાણે પ્રોસેસ ચાલુ કરશે, પ્રોસેસ પૂરી થશે અને આઉટપુટ આપણને મળી જશે. હવે જરૂરી નથી કે આપણું ડિઝાયર્ડ આઉટપુટ આપણને અહીં મળે જ, બરાબર છે. અહીંયા જે છે એ સમજી લો કે ડિઝાયર્ડ આઉટપુટ આપણને ન મળ્યું, મળે તો સારું છે પણ ન મળ્યું તો શું આ ખબર, બરાબર, આ જાણકારી એ ઇનપુટને હશે કે ભાઈ જે હું ઇનપુટ આપ્યું છે એ પ્રમાણેનું આઉટપુટ મળ્યું નથી? શું આ જે છે આ જાણકારી ઇનપુટને હશે? નહીં હોય, ઓબ્વિયસ, કારણ કે આપણે અહીંયા ફીડબેક પાથ જ નથી આપ્યો, બરાબર, કારણ કે આપણે અહીંયા ફીડબેક પાથ જ નથી આપ્યો. ફીડબેક પાથ નથી તો ઇનપુટને જાણકારી કેમ રહેશે કે ભાઈ મારા પ્રમાણે આઉટપુટ જ નથી આવ્યું, બરાબર. તો અહીંયા જે છે અહીંયા કહેવાનો અર્થ એ છે કે આઉટપુટનો છે ને કોઈ પણ કંટ્રોલ નથી, કોની ઉપર, ઇનપુટની કંટ્રોલ એક્શન ઉપર. ઇનપુટની કંટ્રોલ એક્શન એટલે શું? તો કે ઇનપુટ પ્રમાણે જે પણ આ આખી પ્રોસેસ થાય છે એ એટલે ઇનપુટની કંટ્રોલ એક્શન, બરાબર. તો સિમ્પલ સમજવાનું એ છે અહીંયા કે આઉટપુટ જે છે એ આપણને ડિઝાયર્ડ મળે કે ન મળે, બરાબર, એની જાણ જે છે ઇનપુટને હોતી નથી. એટલે ઇનપુટ શું સમજે છે કે ભાઈ હું જે છે એ બેસ્ટ છું. હું બેસ્ટ છું નો અર્થ શું છે? તો કે હું જેટલું છું ને એટલું બરાબર છું અને મારા પ્રમાણે આઉટપુટ મળી જાય છે. હું જેટલું રહીશ ને એ પ્રમાણે આઉટપુટ મને મળી જશે, બરાબર. તો આ જે છે ને એ મહત્ત્વની વસ્તુ છે અહીંયા સમજવાની છે કે આઉટપુટ ગમે એવું મળે ઇનપુટમાં કંઈ ફરક નહીં પડે, ઇનપુટ એટલું જ રહેવાનું છે, બરાબર છે. એક એક્ઝામ્પલથી સમજીએ કે બ્રેડ ટોસ્ટ, આપણે ટોસ્ટર છે, બરાબર, ટોસ્ટરની અંદર આપણે બ્રેડ મૂકીને શેકાઈ જાય. સમજી લો કે ઇનપુટ મેં આપ્યું 5 મિનિટ, બરાબર છે, ઇનપુટ મેં આપ્યું 5 મિનિટ, બરાબર, 5 મિનિટનું મેં ઇનપુટ આપ્યું અને અંદર બ્રેડ મૂકી દીધી, બરાબર છે, બ્રેડ જે છે એ મેં મૂકી દીધી અંદર. હવે કંટ્રોલર જે છે એ 5 મિનિટ, કંટ્રોલરને આપણે 5 મિનિટનો આપણે ઇનપુટ આપશું એટલે કંટ્રોલર શું કરશે, અંદરની જે હીટિંગ કોઇલ હશે, બરાબર છે, જે પણ હોય અંદર પ્રોસેસ એને શરૂ કરશે અને 5 મિનિટ પૂરી થઈ આપણને બ્રેડ જે છે એ બારે આપણને મળી જશે, બરાબર છે. હવે કાં તો બ્રેડ પૂરેપૂરી શેકાયેલી હશે, બરાબર છે, તો સારું જ છે, પણ જો ન શેકાયેલી નીકળી, પૂરેપૂરી બ્રેડ શેકાયેલી ન નીકળી, તો શું ઇનપુટને ખબર છે કે ભાઈ બ્રેડ શેકાયેલી નથી નીકળી એટલે હજી મારે 1 મિનિટ વધારે ચાલુ રહેવાનું છે? શું એવી ઇનપુટને ખબર છે? નથી ખબર. કારણ શું? ફીડબેક પાથ નથી, બરાબર છે. એટલા માટે
ઇનપુટ શું સમજશે કે હું 5 મિનિટ છું ને ઈ જ બેસ્ટ છું, હું 5 મિનિટ જ બરાબર છું, એટલે ગમે એ થાય 5 મિનિટ જ મારે રહેવાનું છે, ભલે ને પછી અહીંયા કાચી બ્રેડ નીકળે અથવા તો શેકાયેલી ન હોય એવી બ્રેડ નીકળે, બરાબર છે. તો આ જે છે એ અહીંયા ફરક છે કે ભાઈ ઇનપુટ જે છે એ ડિઝાયર્ડ આઉટપુટ પ્રમાણે ચેન્જ નહીં થાય, બરાબર છે, ડિઝાયર્ડ આઉટપુટ પ્રમાણે ચેન્જ નહીં થાય, બરાબર છે. તો આ વસ્તુ જે છે આપણે અહીંયા સમજવાની છે. ચાલો હવે આગળ જઈએ. તો કેરેક્ટરિસ્ટિક ઓફ ઓપન લૂપ સિસ્ટમ આપણે શું સમજી શકીએ, કેરેક્ટરિસ્ટિક ઓફ ઓપન લૂપ સિસ્ટમ આપણે શું સમજી શકીએ, તો કે દેર ઇઝ નો કમ્પેરિઝન બિટવીન એક્ચ્યુઅલ એન્ડ ડિઝાયર્ડ વેલ્યુઝ. એટલે કે એક્ચ્યુઅલ એટલે શું, તો કે ઇનપુટ, અને ડિઝાયર્ડ વેલ્યુ એટલે શું, તો કે આઉટપુટ. દેર ઇઝ નો કમ્પેરિઝન, બરાબર, એટલે શું, દેર ઇઝ નો કમ્પેરિઝન એટલે શું, તો કે આઉટપુટ મને ગમે એવું મળે એની ઇનપુટ સાથે કમ્પેરિઝન નહીં થાય. જો ઇનપુટ સાથે કમ્પેરિઝન થાય તો શું થાય, તો ઇનપુટને ખબર પડે ને કે ભાઈ આઉટપુટ બરાબર નથી મળ્યું, તો હવે મારે બદલવાનું છે, મારે ચેન્જ થવાનું છે. પણ અહીંયા એવું થશે નહીં. ચેન્જ ક્યાં થશે, તો કે ક્લોઝ લૂપ સિસ્ટમ, જે આપણે આગળ જોશું. પછી અન ઓપન લૂપ સિસ્ટમ હેઝ નો સેલ્ફ રેગ્યુલેશન ઓર કંટ્રોલ એક્શન ઓવર ધ આઉટપુટ વેલ્યુ. એટલે કે ઓપન લૂપ સિસ્ટમ જે છે ને એ સેલ્ફ, એની અંદર સેલ્ફ રેગ્યુલેશન નથી આઉટપુટ વેલ્યુ ઉપર. એટલે આઉટપુટને એ પોતાના પ્રમાણે રેગ્યુલેટ નથી કરી શકતું. જેમ કે જુઓ, આપણે ટોસ્ટરનું જ ઉદાહરણ લઈએ. હવે ટોસ્ટરની અંદર ચાલો ભૂલથી કોઈ કે 10 મિનિટનું ટાઈમર મૂકી દીધું, બરાબર, ટોસ્ટરની અંદર કોઈ કે 10 મિનિટનું ટાઈમર મૂકી દીધું, બરાબર, તો બ્રેડ તો શું થઈ જશે, એ તો ભૂંજાઈ જશે રીતસરની, બરાબર છે, એ તો ખતમ જ થઈ જશે. પણ ભલે ખતમ થઈ જતી, ઓપન લૂપ સિસ્ટમને કંઈ પડી જ નથી એની. કારણ શું, તો કે ફીડબેક પાથ નથી. મેઇન વસ્તુ ફરી ફરીને ફીડબેક પાથ ઉપર જ આવશે. હવે આ બીજો પોઈન્ટ શું કહે છે, તો કે ઓપન લૂપ સિસ્ટમ જે છે સેલ્ફ રેગ્યુલેશન નથી એના આઉટપુટ ઉપર. ઓપન લૂપ સિસ્ટમની અંદર આઉટપુટ વેલ્યુ ઉપર સેલ્ફ રેગ્યુલેશન નથી. એટલે શું, તો કે આ બ્રેડ જે છે ને ભલે ને ભૂંજાઈ જતી, ભલે ને બળી જતી, તો એ 10 મિનિટમાંથી 5 મિનિટ નહીં કરે, બરાબર છે. એટલે સેલ્ફ રેગ્યુલેશન નથી. જો ઓપન લૂપ સિસ્ટમ છે એને ખબર પડી જાય કે ભાઈ આ 10 મિનિટમાં તો ભૂંજાઈ જશે મારી બ્રેડ, મારે આને ઘટાડવું પડશે, બરાબર, મારે એને ઘટાડવું પડશે મિનિટને, એવી ખબર પડી જાય તો શું જોઈતું હતું, બરાબર ને. તો એવી રીતના મૂળ વાત એ છે કે ઓપન લૂપ સિસ્ટમ જે છે એ આઉટપુટને સેલ્ફ રેગ્યુલેટ નથી કરતી, બરાબર છે. પછી શું કહે છે, તો કે પછી કહે છે કે ઈચ ઇનપુટ સેટિંગ ડિટરમાઇન્સ અ ફિક્સ્ડ ઓપરેટિંગ પોઝિશન ફોર ધ કંટ્રોલર, બરાબર. એટલે કે દરેક ઇનપુટ વેલ્યુ જે છે એ કંટ્રોલર માટે એક ફિક્સ પોઝિશન નક્કી કરે છે કે ભાઈ 5 મિનિટ તમારે શરૂ રહેવાનું છે તો તમે 5 મિનિટ જ શરૂ રહ્યો, બરાબર છે. તમે 10 મિનિટ શરૂ રહેવાનું છે તો 10 મિનિટ જ શરૂ રહ્યો. આઉટપુટ ભલે ને તમને ગમે એ મળતું, તમને જે કહેવામાં આવ્યું છે એ પ્રમાણે તમારે કરવાનું છે, બસ. એટલે આ બેઝિક ફિલોસોફી જે છે એ ઓપન લૂપ સિસ્ટમની અંદર તમને જોવા મળે છે, બરાબર છે. અને છેલ્લે, ચેન્જીસ ઓર ડિસ્ટર્બન્સીસ ઇન એક્સટર્નલ કન્ડિશન ડઝ નોટ રિઝલ્ટ ઇન અ ડાયરેક્ટ આઉટપુટ ચેન્જ. એટલે શું કહે છે, તો કે સમજી લો કે તમે કંઈક ડિસ્ટર્બન્સ આવ્યું, બરાબર છે, કંઈક ડિસ્ટર્બન્સ એટલે એ આપણે આગળ સમજશું. ચલો આ વાક્ય જે છે ને એ આપણે આગળ સમજશું ઉદાહરણની અંદર. જો આ આપણું ઉદાહરણ છે ઇલેક્ટ્રિક ક્લોથ્સ ડ્રાયરનું, બરાબર છે. આના દ્વારા આપણે આખી આખી ઓપન લૂપ સિસ્ટમને સિમ્પલી સમજી શકશું. હવે ઇલેક્ટ્રિક ક્લોથ ડ્રાયર એટલે શું, જે કપડાં સુકાવવાનું જે મશીન આવે, બરાબર, એ. એટલે એની અંદર શું હોય, તમારે ભીના કપડાં નાખો, થોડીક વાર ટાઈમ સેટ કરો, અને હીટિંગ એલિમેન્ટ જે છે એ ગરમી દ્વારા તમારા કપડાંને સૂકવી નાખશે, બરાબર. આ સિમ્પલ એક એવું એક મશીન આવે છે. હવે તો આપણે જોઈએ કે સૌથી પહેલાં તો આપણે શું કર્યું, તો કે આ ઇલેક્ટ્રિક ક્લોથ્સ ડ્રાયર જે છે એ ઓપન લૂપ સિસ્ટમ છે. કેવી રીતે, તો કે જોઈએ. સૌથી પહેલાં તમે ભીના કપડાં નાખ્યા મશીનમાં અને ડિઝાયર્ડ ટાઈમ સેટ કર્યો કે ભાઈ 10 મિનિટ, બરાબર, 10 મિનિટનો મેં ટાઈમ સેટ કર્યો. પછી હીટિંગ એલિમેન્ટ જે છે એ શરૂ થયું, બરાબર છે, એને કપડાંને ગરમ કર્યા અને ક્લોથ્સ જે છે એ ડ્રાય થઈને બહાર નીકળી ગયા, બરાબર. હવે હું અહીંયા બોલું તો છું કે કપડાં ડ્રાય થઈને નીકળી ગયા, બરાબર, પણ શું ખરેખર એવું થયું હશે, જોઈએ આપણે શું થયું હશે, બરાબર. હવે જો સમજી લ્યો કે અહીંયા કપડાં ડ્રાય થઈ ગયા છે તો સારું છે, પણ શું એવું ન થઈ શકે, એવી પોસિબિલિટી નથી કે કપડાં, કોઈક કપડાં જે છે એ ભીના રહી જાય, જાડા કપડાં હોય ભીના પણ રહી શકે. તો એ ભીના રહ્યા છે, બરાબર, કપડાં ભીના રહ્યા છે તો ભલે રહ્યા, ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમને એનાથી કાંઈ ફરક નથી પડતો, બરાબર છે.
ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમને કપડા ભીના છે એનાથી કંઈ એટલે કંઈ ફરક નથી પડતો. એટલે અહીંયા આપણને શું અહીંયા શીખવા મળે છે તો કે ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમની અંદર ફીડબેક નથી હોતો, ફીડબેકના અભાવે ઘણી વખત તમને ડિઝાયર્ડ આઉટપુટ ન પણ મળે. બરાબર છે, ડિઝાયર્ડ આઉટપુટ તમને ન પણ મળે. બરાબર છે, તો આ મહત્ત્વની વાત છે. હવે આપણે જે આ છેલ્લો મુદ્દો હતો એ અહીંયા સમજવાનો છે કે ડિસ્ટર્બન્સીસના કારણે શું ફરક પડે છે ઓપન લૂપ ઉપર. હવે સમજી લો કે તમને ખબર પડી બરાબર કે 10 મિનિટમાં કપડાં સુકાતા નથી. બરાબર, તો તમે શું કર્યું? તો કે ભાઈ તમે 20 મિનિટ કરી નાખ્યો. બરાબર, તમે ટાઈમ શું કરી નાખ્યો? 20 મિનિટ કરી નાખ્યો. તો 20 મિનિટ પછી તમને બરાબર કપડાં જે છે એ સુકાયેલા મળે છે. હવે થયું એવું કે તમે 20 મિનિટ તમે કપડાં નાખ્યા, 20 મિનિટનો ટાઈમ પણ સેટ કર્યો, પણ થયું એવું કે જે ડ્રાયર હતું ને એનું બારણું જે છે ને અથવા તો જે ડોર છે બરાબર એ ખુલ્લું રહી ગયું, ઓપન, એટલે ભૂલથી કે ઓપન રહી ગયું અથવા તો ખુલી ગયું, ચાલો ખુલી ગયું. બરાબર, તો શું થાય? તો કે જે ગરમી જે છે, હીટિંગ એલિમેન્ટની જે ગરમી જે છે એ શું થશે? તો કે બધી ક્યાં નીકળી જશે? બહાર નીકળી જશે. બરાબર છે, બધી જે છે એ બહાર નીકળી જશે. તો શું હવે કપડાં જે છે એ સુકાશે? નહીં સુકાય. બરાબર છે, 20 મિનિટ સુધી પણ તમારું આ ડ્રાયર ચાલુ રહેશે ને તો પણ કપડાં સુકાશે નહીં. બરાબર છે, કપડાં નહીં સુકાય. અને પાછું કહું કે 20 મિનિટ સુધી તો આ ચાલુ જ રહેશે, 20 મિનિટ સુધી તો આ ચાલુનો ચાલુ રહેશે. બરાબર છે, અને કપડાં પણ સુકાશે નહીં. એટલે અહીં કહેવાનો અર્થ એ છે કે ડિસ્ટર્બન્સ થયું કહેવાય. બરાબર, સિસ્ટમ આ શું છે? આ જે ચોરસ બોક્સની અંદર જે બતાવી છે ને એ સિસ્ટમ છે આ. બરાબર છે, આ એક આખી સિસ્ટમ છે અને એ સિસ્ટમની બારે, સિસ્ટમમાં કંઈક બારેથી જો કંઈ આવતું હોય તો એ ડિસ્ટર્બન્સ છે. તો બારણું ખુલ્લું રહી ગયું એ ડિસ્ટર્બન્સ એક રીતનું કહેવાય. તો અહીં શું થશે? ભલેને બારણું ખુલ્લું રહી ગયું, ઓપન લૂપ સિસ્ટમનું કામ શું છે? જે પ્રમાણે ઇનપુટે કીધું છે ને એ પ્રમાણે કરવાનું. પછી વચ્ચે ગમે એ થાય, ડિસ્ટર્બન્સ આવે તોય આવે, તમને ડિઝાયર્ડ આઉટપુટ મળે કે ન મળે, બરાબર કંઈ ફરક પડતો નથી ઓપન લૂપ સિસ્ટમને. તો આ જે છે એ ઓપન લૂપ સિસ્ટમનું જે છે એ થોડી ડિસએડવાન્ટેજ છે. ઓપન લૂપ સિસ્ટમનું ડિસએડવાન્ટેજ છે કે એ ડિસ્ટર્બન્સ પ્રમાણે આઉટપુટ જે છે એને શું કહેવાય, બદલતો નથી એમ. બરાબર છે, તો અહીંયા લખેલું છે ડિસ્ટર્બન્સ જે છે એના કારણે કન્ડિશન ડઝ નોટ રિઝલ્ટ ઇન ડાયરેક્ટ આઉટપુટ ચેન્જ. બરાબર, ખરેખર તો શું થવું જોઈએ અહીંયા? તો કે ડિસ્ટર્બન્સ આવ્યું તો આઉટપુટ જે છે એ સૌથી પહેલાં તો ડિસ્ટર્બન્સના કારણે આઉટપુટ તો બંધ જ થઈ જવું જોઈએ. બરાબર, પણ એવું થતું નથી. બરાબર, તો આ જે છે એ મહત્ત્વની વાત છે. બરાબર, પછી બીજું ઉદાહરણ જે છે એ આપણે વોશિંગ મશીનનું છે. બરાબર છે, તો એ ઉદાહરણ પણ આપણે સમજી શકીએ છીએ કે ભાઈ વોશિંગ મશીનની અંદર મેં કપડાં નાખ્યા. બરાબર છે, વોશિંગ મશીનની અંદર મેં આ ડર્ટી કપડાં નાખ્યા, ખરાબ કપડાં નાખ્યા, 30 મિનિટનો ટાઈમર સેટ કર્યો, તો શું મને 30 મિનિટ પછી એકદમ સ્વચ્છ કપડાં મળશે? એટલે જ અહીંયા પ્રશ્નાર્થચિહ્ન છે. બરાબર છે, 30 મિનિટ જે છે એ દરેક કપડાં માટેનો વોશિંગ ટાઈમ ન હોય. બરાબર, અલગ અલગ કપડાં માટેનો વોશિંગ ટાઈમ અલગ અલગ હોય. બરાબર છે, તો કહેવાનો અર્થ એ છે અહીં કે અહીં ઓપન લૂપ સિસ્ટમ જે છે ને એ ટોટલી મેન્યુઅલ છે. ઓપન લૂપ સિસ્ટમ કેવી છે? મેન્યુઅલ છે. મેન્યુઅલ એટલે કે એની અંદર આપણે ઇનપુટ આપવું પડે છે. એટલું જ નહીં પણ જો આઉટપુટ મને ડિઝાયર્ડ નથી મળતું, બરાબર, તો શું કરવું પડે છે? ચેન્જ ઇનપુટમાં પણ મારે પોતે જ કરવો પડે છે. સિસ્ટમ પોતે ચેન્જ કરતી નથી. બરાબર, જે સિસ્ટમ આઉટપુટ ડિઝાયર ન મળે એના કારણે ઓટોમેટિક ઇનપુટમાં ચેન્જ કરે છે એ સિસ્ટમ એટલે કઈ? ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ. બરાબર છે, તો એ આપણે આગળના પાર્ટમાં જોશું અને સાથે સાથે એ પણ જોઈએ કે ભાઈ ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ છે એના બીજા કયા ઉદાહરણ છે. તો આ તો સેન્ડવિચ મેકર, આ ટોસ્ટર જે કીધું એ, સાઉન્ડ સિસ્ટમ. બરાબર છે, તમે અવાજ કંઈક ફિક્સ રાખો. બરાબર, તમે ત્રીસ ટકા અવાજ રાખો છો, 30%. બરાબર, તો હવે અમુક ગીત એવા હોય કે જેની અંદર અવાજ બહુ વધારે હોય અને અમુક ગીત એવા હોય કે જેની અંદર સાવ અવાજ ધીમો હોય. તો આ અવાજ, આ જે આઉટપુટ તો 30% જ રહેવાનું છે. એવું નથી આ સિસ્ટમ જે છે એવું, એની અંદર એવી કોઈ એવી રીતની કોઈ કંટ્રોલ એક્શન નથી કે ભાઈ એ એવી રીતના જાણે કે ભાઈ જે ગીત અત્યારે વાગે છે એનો અવાજ ધીમો છે કે એનો અવાજ ફૂલ છે, તો એ પ્રમાણે હું મારા અવાજને વધારું કે ઘટાડું.
બરાબર, તો એની અંદર એવી કોઈ ઓટોમેટિક કંટ્રોલ સિસ્ટમ નથી, એટલે આ પણ શું કહેવાશે, ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમનું ઉદાહરણ છે. ફેન રેગ્યુલેટર એ પણ ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમનું ઉદાહરણ છે, બરાબર. તો આ ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ આપણે આજે જોયું, બરાબર, પાર્ટ 3ની અંદર. ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ આપણે પાર્ટ 4ની અંદર જોશું, બરાબર. તો અત્યારે આપણે અહીં સુધી રાખીએ, બરાબર છે. તો પાર્ટ 3ની અંદર આપણે શું જોયું, કંટ્રોલ ક્લોઝ ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ. ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ આપણે આવતા પાર્ટમાં જોશું. ઓકે, થેન્ક યુ. ચાલો.